विद्यार्थी मित्रों, सरदार पटेल एजुकेशन इंस्टिट्यूट संचालित श्री गवजीभाई जीसुतरिया प्राइमरी स्कूल वती हूँ मयूरी दवे आप सौनું ऑनलाइन શિક્ષણની અંદર હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ગણિતની અંદર પ્રકરણ નંબર 13 સ્માર્ટ ચાર્ટ જે સ્વાધ્યાય પોથીમાં શરૂ કરવાનો છે, આજે ભાગ નંબર 5 આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ। તો ચાલો સ્વાધ્યાય પોથી કાઢો તો જોઈએ। હવે આજે આપણે સ્વાધ્યાય પોથીની અંદર પૂરક સ્વાધ્યાય શરૂ કરવાનો છે। તો ચાલો પાના નંબર 103 ઉપર આપણે પૂરક સ્વાધ્યાય આપેલો છે તે શરૂ કરીએ। પહેલો પ્રશ્ન છે, પાંચ મિત્રોનું એક જૂથ છે, નકામાં કોરા કાગળમાંથી દરેકે એક એક પટ્ટી કાપી છે, જમીન પર જમણો પગ મૂકો, મિત્ર પાસે પગના પંજાની લંબાઈ જેટલી પટ્ટી કપાવે છે, તેના પર એ પંજો જેનો હોય તેનું નામ લખે છે, પટ્ટીઓને નીચે આકૃતિમાં બતાવ્યા મુજબ ચોટાડી છે। તમે અહીંયા જુઓ, નયનની 8 સેમીનું પંજો પગના પંજાની લંબાઈ છે, જેમ આપણે પાઠ્યપુસ્તકની અંદર હાથના પંજાની લંબાઈના આધારે જે ચાર્ટ બનાવેલો હતો એવી જ રીતે અહીંયા પગના પંજાની લંબાઈના આધારે ચાર્ટ બનાવેલો છે। નયનની 8 સેમી છે, રસિકની 14 સેમી છે, બાબુની 10 સેમી છે, જયેશની પણ 10 સેમી છે અને કાંતિની 9 સેમી છે। ચાલો હવે આ આલેખને આધારે, આ ચાર્ટને આધારે આપણે થોડાક નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપીએ। તો સૌથી પહેલો પ્રશ્ન છે, કોના પગના પંજાની લંબાઈ સૌથી વધારે છે? બરાબર, તો આમાંથી તમારે જોઈ ચાર્ટ જોઈને પણ કહી શકો છો અને લંબાઈ જોઈને પણ તમે કહી શકો છો। તો આપણે ચાર્ટ જોઈને કહી શકીએ કે સૌથી વધારે લાંબુ આ પાંચ મિત્રો છે એમાંથી સૌથી વધારે લાંબો પગનો પંજો કોનો છે? રસિકનો। તો આપણે અહીંયા લખશું કે રસિકના પગના પંજાની લંબાઈ સૌથી વધારે છે, અને આપણે પૂછ્યું છું કે કેટલી છે, તો આપણે લખશું કે 14 સેમી છે। હવે એની પછી બીજો પ્રશ્ન પૂછ્યો હતો કે કોના કોના પગના પંજાની લંબાઈ સરખી છે અને કેટલી છે? બરાબર, તો અહીંયા તમે જો બાબુ અને જયેશ બંનેના પગની પંજાની લંબાઈ જે છે એ સરખી છે, કેટલી છે? 10 10 સેમી। તો આપણે અહીંયા જવાબ લખશું કે બાબુ અને જયેશના પગના પંજાની લંબાઈ સરખી છે, કેટલી? તો કે 10 સેમી। એની પછી ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે કે નયનના પગના પંજાની લંબાઈ કેટલી છે? તો આપણે નયનનું કયો પટ્ટી જોઈએ તો એમાં લખ્યું છે કે 8 સેમી। અહીંયા આપણે જવાબ લખશું કે નયનના પગના પંજાની લંબાઈ 8 સેમી છે। સૌથી ઓછી લંબાઈ ધરાવતો પંજો કોનો છે? તો સૌથી ઓછી લંબાઈ ધરાવતો પંજો કોનો છે? નયનનો। તો આપણે લખશું કે નયનનો પંજો સૌથી ઓછી લંબાઈ ધરાવે છે। ચાલો હવે પાના નંબર 104 ઉપર જઈએ। એમાં પ્રશ્ન નંબર 2 આપેલો છે કે ધોરણ 3ના વર્ગમાં ઓગસ્ટ મહિનામાં વિવિધ સ્પર્ધાઓ ગોઠવાઈ હતી, તેમાં ભાગ લેનાર બાળકોની સંખ્યા આ પ્રમાણે છે। સ્પર્ધાનું નામ અને અહીંયા ભાગ લેનાર સંખ્યા આપેલી છે। અભિનય કરવો એમાં કેટલા જણા રહ્યા છે? 3 જણા। ગીત ગાવો એમાં કેટલા જણા રહ્યા છે? 5 જણા। વાર્તા કહેવી એમાં 7 જણાએ ભાગ લીધો છે। નિબંધ વાંચવો એમાં 4 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે। આ હકીકત ચાર્ટ દ્વારા દર્શાવો। હવે આપણે શું કરવાનું છે? તો કે એક બાળક બરાબર એક ચહેરો દોરવાનો છે। તો સૌથી પહેલા અહીંયા આપણે શું લખશું? નીચે આપણે લખશું સ્પર્ધાના નામ અને અહીંયા આપણે લખશું ભાગ લેનાર ની સંખ્યા। ચાલો અહીંયા સૌથી પહેલા કયું આવશે? તો કે અભિનય કરવો, આપણે અહીંયા લખશું અભિનય કરવો। એની પછી આવશે બધા વચ્ચે એક સરખું અંતર રાખજો બાળકો, અહીંયા લખશું ગીત ગાવું, પછી છે વાર્તા કહેવી અને છેલ્લે છે નિબંધ વાંચવો। સૌથી પહેલાં અભિનય કરવો,
અભિનય કરવાની અંદર ત્રણ બાળકો છે, તો આપણે અહીંયા ત્રણ ચહેરા દોરશું, એક બે ને ત્રણ. હવે છે ગીત ગાવું. ગીત ગાવામાં કેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે? પાંચ. તો આપણે અહીંયા પાંચ મોરા દોરશું, એક બે ત્રણ ચાર ને પાંચ. દરેકમાં આંખ નાક અને મોઢું બનાવવાનું છે. ચાલો પાંચ થઈ ગયા. હવે છે વાર્તા કહેવી. વાર્તા કહેવીની અંદર સાત વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે, તો આપણે કેટલા ચહેરા દોરશો બાળકો? સાત ચહેરા. ચાલો, એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત. હવે છે નિબંધ વાંચવો, જેમાં ચાર વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે. તો અહીંયા એક બે ત્રણ અને ચાર. ચાલો બધાને આંખ નાક અને મોઢું બનાવી નાખીએ હો બાળકો, તમારે પણ બનાવવાનું છે. ચાલો હવે એના આધારે થોડી ખાલી જગ્યાઓ આપેલી છે જે આપણે પૂરીએ. પહેલો પ્રશ્ન છે, વાર્તા કેવી સ્પર્ધામાં ખાલી જગ્યા બાળકોએ ભાગ લીધો છે? તો આપણે મોઢા ચહેરા ગણીને પણ કહી શકીએ અને ઉપર કોષ્ટક આપ્યું છે તેમાં પણ જવાબ આપી શકીએ. તો અહીંયા આપણે લખશું, સાત બાળકોએ વાર્તા કહેવી સ્પર્ધામાં ભાગ લીધેલો છે. ચાર બાળકોએ જે સ્પર્ધામાં ભાગ લીધો છે તે સ્પર્ધાનું નામ ખાલી જગ્યા છે. તો ચાર બાળકો વાળી સ્પર્ધા કઈ છે? તો કે નિબંધ વાંચવો. નિબંધ વાંચવાની અંદર ચાર બાળકોએ ભાગ લીધેલો છે, તો આપણે અહીંયા લખશું નિબંધ વાંચવો. સૌથી ઓછી સંખ્યા ખાલી જગ્યા સ્પર્ધાની છે. સૌથી ઓછા મોઢા કેમાં દેખાય છે? તો કે અભિનય કરવામાં. તો આપણે અહીંયા લખશું કે અભિનય કરવાની સ્પર્ધામાં સૌથી ઓછી સંખ્યા છે. સ્પર્ધામાં કુલ ખાલી જગ્યા બાળકોએ ભાગ લીધેલો છે, તો આપણે શું કરવું પડે? બધાનો સરવાળો કરવો પડે. ત્રણ ને પાંચ, પાંચ ને ત્રણ કેટલા થશે? આઠ. આઠ ને સાત, આઠ ને સાત કેટલા થશે? પંદર. પંદર ને ચાર કેટલા થશે? ઓગણીસ. એટલે અહીંયા આપણે લખશું કે ઓગણીસ બાળકોએ ભાગ લીધો છે. તમે ચહેરા ગણીને પણ જવાબ લખી શકો, જેટલા ચહેરા છે એટલા બાળકોએ ભાગ લીધેલો છે. આ સાથે અહીં સાથે પોથીમાં આપણે પ્રકરણ નંબર 13 પૂર્ણ કરીએ છીએ. બાળકો આ જ રીતે તમારે પ્રકરણ બધું પૂરું કરી નાખવાનું છે. આ ટેસ્ટની અંદર પ્રકરણ 11, 12 ને 13 તમને પૂછાવાના છે, તો સ્વાધ્યાય પોથી અને પાઠ્યપુસ્તકને આધારે તમારે બધું જ પાકું કરી લેવાનું છે. આવજો.